વેલકમ બેક. ત્રણ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે અને સવાલ એ છે કે શનિ શિંગણાપુરમાં જે વિવાદ વકર્યો છે, શું એ પ્રવેશ મહિલાઓના પ્રવેશ પર જે પ્રતિબંધ છે એને હટાવવો જોઈએ, મહિલાઓને પ્રવેશ કરવા દેવો જોઈએ કે એમાં કોઈ મોડિફિકેશન છે, અથવા તો જે વૈદિક શાસ્ત્રો અને જે ધર્મની વાત છે તેમાં મોડિફિકેશન લાવવું જરૂરી નથી બનતું, પરંતુ જ્યાં એ પ્રવેશ પર નિષેધ છે અથવા તો જ્યાં પ્રવેશ પર પ્રતિબંધ છે તેને તેમ તેમ રાખવું જોઈએ. કારણ કે ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આજ પણ મહિલાઓ ખુદ સામેથી મંદિરમાં પ્રવેશ નથી કરતી, કારણ કે મહિલાઓ ખુદ સમજે છે કે ત્યાં પ્રવેશ ન કરવો જોઈએ. પરંતુ હવે શનિ શિંગણાપુરથી આ વિવાદ શરૂ થયો છે. રુઝાનબેન, જે આ વિવાદ છે, જે શનિ શિંગણાપુરથી આ વિવાદ શરૂ થયો છે, આ પહેલા જે વિવાદો થયા છે કે નથી થયા તેના પર ન જઈએ, તો શનિ શિંગણાપુર વિવાદથી તે આ સમગ્ર મામલો સામે આવ્યો કે આ પહેલા પણ આવા કઈ વિવાદ થયા હતા કે આ પહેલા પણ હંમેશા મહિલાઓ આ બાબતે લડતી રહી છે? સાચી વાત છે, જેમ પેલા સ્વામીજીએ કહ્યું કે પહેલા 5 વર્ષ પહેલા ઇઝ રાઈટ, કે 5 વર્ષ પહેલા વિવાદ હતો ને બિલકુલ જાયઝ વિવાદ હતો, કારણ કે તમે ભયને કહો કે તમે તેલ રેડો ને બહેનને કહો કે ના રેડો, તો ઓબ્વિયસલી ઇઝ 100% રાઈટ. એ શનિ શિંગણાપુરના ટ્રસ્ટીઓને ખબર પડી કે દેવર સમવેર રોંગ, એટલે એ લોકોએ બધાને બંધ કરાવી દીધા. સો દેટ ઇઝ અ રાઈટ સ્ટેપ દેવ ટેકન. હવે મે બી હવે ધ નેક્સ્ટ સ્ટેપ દેટ આઈ મીન આમ શ્યોર એ લોકો એ કહી શકે છે, કરી શકે, કારણ કે અત્યારે શું થયું છે કે આજે એક્ટિવિસ્ટ બહેનો, આઈ વિલ બી વેરી ક્લિયર કે બહેનો કેમ કહું, કારણ કે એ લોકો બહેનોના નામે, એ લોકો ઇનફેક્ટ બહેનોમાં ઝઘડા કરાવવા માંગે છે બહેનોના નામે, કારણ કે બહેનો એ સચ સેન્સિટિવ ઇશ્યુ ના વડે કે તમે જોયું તો ફડણવીસ સાહેબે બી સ્ટેટમેન્ટ એવું નથી માર્યું કે બહેનોને તેલ રેડા. પૂજા ઇઝ અ વેરી જનરલ સ્ટેટમેન્ટ, જ્યાં તમે હાથ જોડીને શ્લોક બોલી શકો એને બી પૂજા કહેવાય સાહેબ. એવું નથી કે તમે કંઈ આપો, અર્ચના કરો, ફૂલહાર ચડાવો તો જ પૂજા કહેવાય. એટલે ફડણવીસ સાહેબે બહુ એક જનરલ સ્ટેટમેન્ટ માર્યું ટુ સેવ બીકોઝ ઓફ ધ પોલિટિકલ થિંગ, કારણ કે ધીસ ઇઝ ટેકિંગ અ પોલિટિકલ ટર્ન. યુ આર 100% રાઈટ કે આ પોલિટિકલ ટર્ન ટવર્સ જઈ જ રહ્યું છે. અને એ જ પેલી એક્ટિવિસ્ટ બહેનોએ, જેને અમે મોબ એક્ટિવિઝમ કહીએ છીએ, એ પર એ લોકોએ જે બેન ઓન ઇટ, આજની તારીખમાં તમે કોઈ બી બહેનોને નાતે જે 3000 બહેનો એ જ મંદિરની કેમ ઉભી રહીને કહ્યું કે ના તમે અંદર નહીં જઈ શકો, અમારું ટ્રેડિશન છે, ક્યાં કેમ ત્યાંની ટ્રસ્ટીઓ બે બહેન છે. સોનલબેન આવીને કહ્યું કે ટ્રસ્ટીઓ બહેનો નથી કે જે બી, પણ ત્યાં તો બંને બહેનો ટ્રસ્ટી છે, એટલે આપણે અત્યારે બેન ભાઈમાં ના પડ્યા. અમે સાથે ઝઘડા બેન ભાઈમાં કરી નથી કરી કે બેન નથી, મને શરૂઆતથી ખ્યાલ છે કે બેન ત્યાં આગળ ટ્રસ્ટી છે, પણ પરંતુ એ બહેનો એ ટ્રસ્ટના અંડરમાં છે, એટલે એ પણ પોતે જે ટ્રસ્ટનો જે બીજો હશે એમને એ ફોલો કરી રહી છે. અધરવાઇઝ એ બહેનોએ આવીને સ્ટેટમેન્ટ આપ્યું જાહેરમાં કે બેન તમે અત્યારે અમારા પ્રોબ્લેમ ચાલે અમે એનું સોલ્યુશન લાવીશું કે નહીં લઈએ. વાતો કરવાની વાત નથી, જે મોડિફિકેશનની વાત કરીએ છીએ આપણે, પૂજાની વાત કરીએ છીએ. તમે એમ કહો છો કે જેન્ટ્સ તેલ ચડાવે, લેડીઝ તેલ ચડાવે, પોલિટિકલ તો પોલિટિકલ લોકોમાં બી એટલી સમજ છે ને, આની ઉપર રોટલા નહીં શેકવા જોઈએ. જ્યારે ધર્મની વાત હોય, બીજી વાત કહીશ કે જયારે પેલા સેનામાં બહેનોને ના પાડતા હતા કે ભાઈ એમને મજબૂત નથી હોતા, પ્રોબ્લેમ્સ હોય છે, બેબીઝ ના ઇસ્યુ ઘણા બધા, આજે જો સેનામાં બી બહેનોને લેવાની વાત કરી લીધી છે આટલે સુધી, આ એક એક કહેવાય ને કે એક નવો જુવાર છે, અને બહેનો પોતાનો હક માગી રહી છે. પૂજા કરવી નહીં કરવી એ બહેનોને પોતાની બુદ્ધિ છે, સિક્સ સેન્સ છે. સવાલ એ પણ છે કે કોઈકની ધાર્મિક લાગણીને દુભાવીને એ હક ના મેળવવો જોઈએ, એ આપણો ધર્મ શીખવાડે છે, આપણો દેશનો એ સંસ્કાર શીખવાડે છે કે કદાચ કોઈની લાગણી, ધાર્મિક લાગણી દુભાતી હોય તો એ ના હર્ટ કરવી જોઈએ. બિલકુલ, હું એક સવાલ સ્વામીજી જ્યોતિનાથજી આપને પૂછવા માંગુ છું. કાશી વિશ્વનાથ મંદિરમાં પુરુષો અને મહિલાઓને ગર્ભગૃહ સુધી સાથે જવા દેવામાં આવે છે, તિરુપતિ બાલાજી મંદિરમાં પણ પુરુષ મહિલાને સાથે જવા દેવામાં આવે છે, તો શું જે શ્રી રવિશંકર મહારાજે જે ઉપાય આપ્યો, શાસ્ત્ર ઉપાય નથી આપ્યો પરંતુ એક તર્ક સાથે એક લોજિકલ ઉપાય આપ્યો છે, શું આ થઈ શકે છે ખરી? આ પોસિબલ છે કે આમાં કોઈ પછી નુકસાન થઈ શકે છે? શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો નિષિદ્ધભાઈ, ખરેખર એવું છે કે ઘણી બધી પૂજાઓ એવી છે કે જ્યાં પતિ અને પત્ની સાથે બેસીને જ પૂજા કરી શકે. એક્ઝેક્ટલી, અને ધર્મની અંદર આ વસ્તુ 100% જોડાયેલી છે કે પતિ પત્ની સાથે જ પૂજા કરી શકે, એકબીજાથી અલગ પૂજા કરી શકતા નથી. બિલકુલ, અને આ પૂજાની પ્રક્રિયા જ એવી છે કે દરેક પ્રક્રિયા પોતાની રીતે મહત્વની હોય છે. તમે ધર્મ સત્યનારાયણની કથા વાર્તા વાર્તા કરો, સત્યનારાયણનું મહાપૂજન કરો, તમે અમુક યજ્ઞ કરો, અને એવું છે કે લક્ષ્મી વાસુદેવાય નમઃ, રાધા કૃષ્ણાય નમઃ, સ્ત્રીનું નામ પહેલા લેવામાં આવે છે, સીતા રામાય નમઃ, સ્ત્રીનું નામ પહેલા લેવામાં આવે છે. એવો કોઈ પણ દિવસ સ્ત્રી આધિપત્યતાનો કે પુરુષ આધિપત્યતાની પ્રશ્ન નથી. આમાં જે કઈ બી પ્રશ્ન છે તે એક જ છે કે દરેક જગ્યાએ દરેક ધર્મની સીમિતતા છે, દરેક ધર્મની પ્રક્રિયા છે. આજે આપણે બોલીએ છીએ, પણ મુસ્લિમ ધર્મની અંદર વર્ષોથી મસ્જિદના ઓટલા લગી જ સ્ત્રી જઈ શકે છે, મસ્જિદની અંદર કદી સ્ત્રી પ્રવેશ કરી શકતી નથી. અને આ કોઈ તાલીમાની ફરમાન નથી, આ એમના ધર્મને આધારિત એક પ્રક્રિયા છે, સુધારો કરવો જોઈએ. પણ જ્યાં જરૂરી છે, વિધવા વિવાહમાં જરૂરી હતી,
રુઝાનબેન આપણી સાથે. રુઝાનબેન, જે રવિશંકર, શ્રી શ્રી રવિશંકરે જે બે ઉપાયો આપ્યા છે કે આવી રીતના મહિલા અને પુરુષને સાથે અંદર જોઈ શકાય છે અથવા તો સાથે એમને પરવાનગી આપવામાં આવી છે, શું આ મુદ્દા ઉપર કોઈ વિચાર વિમર્શ થઈ શકે છે? મેનેજમેન્ટ અને લોજિકલ લેવલથી જે આ સવાલ છે અથવા તો જે ઉપાય આપવામાં આવ્યા છે, શું એનો કોઈ ઉપાય છે કે પછી જે શાસ્ત્રો છે શાસ્ત્રનું પાલન કરીને? પહેલા તો આઈ વુડ લાઈક નથિંગ ટુ બોસ્ટ અબાઉટ, બટ બે દિવસ પહેલા હું તમારા ચેનલ પર મેં આ સેમ ચીજ કહી હતી, પણ મારે તમે કહી નહીં, કારણ કે બધા, કારણ કે શ્રી રવિશંકર ઇઝ ડિફરન્ટ એન્ડ રુઝાન ઇઝ ડિફરન્ટ, પણ ઓબ્વિયસલી આ એ બેઝિક ફંડામેન્ટલ જે આયા કે એમને રોકેટ સાયન્સની કોઈ બી વાત નથી કરી. હું શું કોઈ બીજો નોર્મલ લેમેન હોય એ બી કહી દે કે હા ભાઈ અલાવ કરો તો બંને ને કરો ને ના અલાવ કરો તો બંને ને ના કરો, એ લોજિક બિલકુલ બરોબર છે. ને એટલે તો પાછો રિપીટ કરું છું કે 5 વર્ષ પહેલા આ લોજિક પ્રમાણે જ એ લોકોએ બંનેને અલાઉ નથી કર્યા, એટલે એમાં તો કોઈ ડાઉટ જ નથી. બીજી વાત કહેતો કે મિસ્ટર ફડણવીસે 3 દિવસ પહેલા આની ટ્વીટ કરી કે ભાઈ તમે તેના ડીસીપીને અને બધાને ભેગા કરાયા કે ભાઈ તમે મધ્યસ્થીઓ કરીને આનો કોઈ સોલ્યુશન કાઢો, કારણ કે હી ફાઉન્ડ આઉટ કે ધીસ ઇઝ ગોઈંગ ટુ ગેટ, ધીસ ઇઝ ગેટિંગ પોલિટિકલ એન્ડ ઇટ ઇઝ ચેર ઇઝ ઇન ટ્રબલ. એટલે એ કીધું, પણ એના પછી શું સ્ટેપ્સ લેવાય એ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, એના પછી કોઈ સ્ટેપ્સ લેવાયા નથી, કોઈ જોડે બેઠા નથી, એટલે એનો મતલબ બે ચીજ થઈ શકે. એક તો કે મે બી ટ્રસ્ટ વાળા એ લોકોને ઇન્ટરેસ્ટ નથી વાત કરવાની, યા બીજું કે પેલા એક્ટિવિસ્ટ બેનરને ઇન્ટરેસ્ટ નથી વાત કરવાની, કારણ કે કંઈક સેટ થઈને વાત કરે તો આપણને ખબર પડે કે વાતમાં નથી. સોનલબેન, રુઝાનબેન અને જ્યોતિનાથજી આ બંને 3-3 મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાય બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં જે ચર્ચાનો ભાગ છે અહીંયા પૂર્ણ થાય છે, અથવા તો અંતમાં એટલું કહેવા માંગીશ કે જે આ વિવાદ વકર્યો છે, વિવાદનું સોલ્યુશન એટલા માટે લાવવું જરૂરી છે કારણ કે દેશમાં એક મુદ્દો પોલિટિકલી બનતા વાર નથી લાગતી અને ધીરે ધીરે આ બની રહ્યો છે, પરંતુ મહિલાને પોતાનો હક મળે એ પણ જરૂરી છે. અને સાથે સાથે જેમ મેં શોમાં પણ કહ્યું કે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ નહીં તે રીતના સોલ્યુશન લાવે તો વધારે સારું. વિશેષ રજૂઆતમાં વસાટવું છે.